લાઠી શહેરને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓળખાણ અપાવનાર વ્યક્તિ એટલે કવિ કલાપી એક એવા રાજવી જેણે એટલી રચનાઓ આપી એવી રચનાઓ આપી કે જેનાથી ગુજરાતી સાહિત્ય એ અમર થઈ ગયું અને એવા જ વ્યક્તિની સમાધિ સ્થળની જાળવણી નગરપાલિકા કે તંત્ર કેવી રીતે કરી રહ્યો છે એ જોઈને આપને જરૂર થોડોક દુઃખ લાગશે કવિ કલાપી એક એવું નામ કે જેના નામથી આ નગરી ઓળખાય છે લાઠી શહેર ઓળખાય છે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે તેમનું સમાધિ સ્થળ એક ભવ્ય ઐતિહાસિક સ્થળ એ કેટલું ગંદુ અસ્વચ્છ અહીં દેખાઈ રહ્યું છે આ હોવું જોઈએ એક સુંદર સ્વચ્છ અને સારા વાતાવરણમાં જેનાથી નવી નવા કલાકારો પ્રેરણા લઈ શકે કે એક અજર અમર વ્યક્તિ અજર અમર કૃતિઓનો સર્જક કેવી રીતે બની શકાય તેનું ઉત્તમ ઉદાહરણ એ કવિ કલાપી છે અને એમનું આ સ્થળ કચરાઓથી ભરેલું છે ખૂબ જ દુઃખનો વિષય છે કે ચારે બાજુ માત્ર કચરો ધૂળ અને ખંડર હાલતમાં અહીં લાઠીના પૂર્વ રાજવીઓની સમાધિ છે અને આ સમાધિ સ્થળોની વચ્ચે જ એ સાક્ષ એ વિભૂતિ કે જેમણે નું નામ એ સાહિત્ય જગતમાં ખૂબ જ આદરથી લેવાય છે ગોહિલ શ્રી સુરસિંહજી તખતસિંહજી એટલે કવિ ઓગણીસો 1990 માં એમનો દેહ વિલય થયા બાદ એ અહીં જ સમાધિ લીધી હતી અને આ એમનું સમાધિ સ્થળ છે આ સ્થળ પોતે ઝંખના કરી રહ્યું છે કે પ્રજા અને લોકો જે જેમ એમના કાવ્યોને એમના કૃતિઓને પ્રેમ આપે છે એમ જ આ સ્થળને આપે એમણે કહ્યું હતું જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી છે ત્યાં આપની આ અદ્ભુત વાક્ય કહેનાર વ્યક્તિની યાદો આપણે કેટલી કચરાથી સાચવેલી છે જે સ્થળને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગૌરવનું સ્થળ થવું જોઈએ હતું એ સ્થળ માત્ર ગંદકીનો ભોગ બનેલું છે માત્ર જર્જરિત ઇમારતોનો ભોગ બની લેલો છે અને એક બીજી જગ્યા બી દેખાવા ઈચ્છું આ સ્થળ ઉપર આવવા માટે આ સ્થળના દરવાજા પર બી કેટલી ગંદકીઓ છે આટલી ગંદકીઓની વચ્ચે અહીં આવું ઊભું રહેવું આ એક ઇતિહાસના સર્જક સાથે ખૂબ મોટો અન્યાય છે ખૂબ મોટો અન્યાય છે આ એનો એન્ટ્રન્સ દરવાજો છે મુખ્ય દર પ્રવેશ દરવાજો છે અને આ દરવાજાની ઉપર લખ્યું છે કોઈ કચરો નાખો અહીં નાખો નહીં પણ ઘણા લોકો અને તંત્ર બી આ કચરાનો કેમ નિકાલ નથી કરતું એ ખબર નથી પડતી ત્યાં પગ મૂકવામાં બી બધી જ જગ્યાએ એક અધ અધ કચરો પડ્યો છે શું આવી રીતે લાઠી